श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोटनी यूट्यूब चैनल में तमारू स्वागत है। व्यवसायलक्षी गृह विज्ञान प्रवाह हाउसकीपिंग धोरण 11 विषय सोशल स्किल्स एंड रिपोर्टेबल मैटर्स प्रकरण 6 तंदुरस्ती अने स्वच्छता तास 3। आजना तास में आपणे चामड़ी विषय माहिती मेळवशुं। चामड़ी विषय तमे आगळना कक्षामां आगळना धोरणमां भणी गया छो, पण कदाच आजे आपणे व्यवसायलक्षी कोर्सनी दृष्टिए ज्यारे एना विषे जाणकारी मेळवशुं तो ए अलग ज प्रकारनी हशे। अने चामड़ीनी स्वच्छता अने तंदुरस्ती केटली अगत्यनी छे ए तमने आनी इमेज उपरथी खबर पड़ी जशे। 6 એપ્રિલ वर्ल्ड स्किन हेल्थ डे, ज्यारे विश्व आखामां चामड़ीनी तंदुरस्ती माटे आखो एक दिवस नक्की थयो छे, तो हवे आपणे समझाय के आनी तंदुरस्ती अने स्वच्छता राखवी केटली जरूरी छे अने ए पण कया दृष्टिकोणथी। चामड़ी ए समग्र शरीरनुं आवरण छे, एटले के मानव शरीरनुं बहारनुं देखातुं कवर एटले चामड़ी। शरीरनुं मोटामां मोटुं अंग એટલે ચામડી। સમગ્ર શરીરમાં આવેલી ચામડીનું વજન 10 કિલો હોય છે, કદાચ એ આપણને ખબર નથી। સાથે સાથે એ શરીરની અંદરના દરેક નાજુક અવયવોનું રક્ષણ કરે છે। જો ચામડી ન હોત તો કલ્પના કરો કે આપણો દેખાવ કેવો હોત, અને આપણા અંદરના બધા જે પાર્ટ્સ છે એનું રક્ષણ કેવી રીતે થાત। શરીરની અંદરનો કચરો પરસેવા રૂપે બહાર કાઢે છે એ એનું મુખ્યત્વે કામ છે। સાથે સાથે તેનાથી સ્પર્શ જ્ઞાન થાય છે, ક્યાંક આપણે ત્વચા ઉપર કંઈક ખૂંચતી વસ્તુ લાગે તેનું જ્ઞાન તરત જ મગજ સુધી પહોંચે છે। ઠંડી ગરમી વગેરેનું સ્પર્શ જ્ઞાન આપણને સંવેદના ચામડી દ્વારા થાય છે। તેનું એક કાર્ય છે શરીરની ગરમીનું નિયમન કરવાનું। ખૂબ ગરમી ઉકળાટ થાય છે ત્યારે આપણે અનુભવ્યું છે કે આપણને પરસેવો થાય છે, પરસેવો થાય એટલે પાણી બહાર આવે છે, એના પર હવા લાગવાથી પાછું શરીરનું ગરમીનું જાળવણી જે વધારે લાગતી હોય એ બેલેન્સ થઈ જાય છે। મતલબ કે સમગ્ર શરીરમાં જે ઉકળાટ કે ગરમી લાગતી હોય છે એનું નિયમન કરવાનું કામ આ ચામડી કરે છે। ચામડીની વાત કરીએ તો એના લાભ ઘણા છે। કુદરતે ખૂબ સરસ મજાનું સર્જન કર્યું છે માણસ શરીરનું, એમાં ચામડીનો ખૂબ અગત્યની ભૂમિકા છે। એ સૂક્ષ્મ જીવાણુથી પણ આપણું રક્ષણ કરે છે। દર મહિને ચામડીનું ઉપરનું પડ છે એ બદલાઈ જાય છે। તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, આજકાલ દરેકનું જીવન ખૂબ જ ઝડપી થઈ ગયું છે, યંત્રવત થઈ ગયું છે। કોઈની પાસે પણ ખાસ સમય નથી પોતાની કેર કરવાનો, પછી એ શારીરિક હોય કે માનસિક હોય। એમ છતાં પણ આ રોજિંદા કાર્યોની વચ્ચે તેની જાળવણી બાબતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈશે, કારણ કે એની પાછળના ઘણા કારણો છે। જો ચામડી બગડશે કે એના રોગ થશે તો સમગ્ર શરીર ઉપર એની અસર થવાની જ છે। સાથે સાથે વ્યવસાયલક્ષી દૃષ્ટિકોણની દૃષ્ટિએ જોઈએ તો એક સંચાલક તરીકે જ્યારે કોઈ એક દેશમાં કે કોઈ એક રાજ્યમાં આપણી કંપનીની શાખા હોય તો ત્યાંના કર્મચારીની શું જરૂરિયાત છે, શું માંગ હોઈ શકે, એને કઈ રીતે પૂરી કરવી જોઈએ, કારણ કે આપણે યુનિફોર્મ પણ એના માટેના નક્કી કરવાના હશે, બીજી અનેક સુવિધાઓ પણ આપણે એને પૂરી કરવાની છે। ત્યારે જો આપણો દૃષ્ટિકોણ આવો સમગ્રલક્ષી હશે, સાયન્ટિફિક હશે, તો આપણે દરેક વસ્તુને સમજી શકીશું અને એના ઉપર કામ કરી શકીશું। ચામડીની સ્વસ્થતા કે સ્વાસ્થ્ય કેટલું અગત્યનું છે એ એક વાત ઉપરથી સમજાઈ જશે કે એની વૈશ્વિક સ્તરે એક એસોસિએશન થયેલું છે, એને કહેવાય છે ILDS, ઇન્ટરનેશનલ લીગ ઓફ ડર્મેટોલોજીકલ સોસાયટી। આ સોસાયટી એક કેમ્પેન ચલાવે છે ચામડીની સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાગૃતિ બાબતે સમગ્ર વિશ્વમાં, અને એમાં પણ
ઇન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ જે છે એ સરસ મજાનો ઇન્ટરેસ્ટ લઈને એમાં ભાગ લે છે. તો ચામડીની પ્રત્યે બેદરકારી રાખવી એ અજાગૃતિ કહી શકાશે આજના સમયમાં, જે ક્યારેય આપણે ચલાવી લેવું ન જોઈએ. તો આ બાબતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવા જેવી છે એના વિશે આપણે હવે વાત કરીએ. આપણી ચામડી એ વાતાવરણ સાથે સીધા સંપર્કમાં આવતું આપણા શરીરનું મોટામાં મોટું અવયવ છે, માટે વાતાવરણની સૌથી વધારે અસર ચામડી ઉપર થાય એ સ્વાભાવિક છે. વધુ પડતી ઠંડી અને ગરમી બંને નુકસાનકારક છે. વધારે તાપથી ત્વચા બળી જાય છે, કાળા ડાઘ કરચલી જેવી તકલીફો થાય છે. વધારે ઠંડીથી ચામડી વૃક્ષ બને છે, ખંજવાળ આવે છે, ફાટી જાય છે, માટે ઋતુ અનુસાર ચામડીનું રક્ષણ કરવું જોઈએ. આ કોમન વસ્તુ છે. તમે જોયું હશે કે જે વ્યક્તિને કોઈને કોઈ કારણસર અથવા તો વ્યવસાયલક્ષીની દ્રષ્ટિએ વિચારીએ તો જે વ્યક્તિ વ્યવસાય કરવા માટે બહાર નીકળે છે, પછી એ મેલ હોય કે ફિમેલ હોય, એની ચામડી અલગ પ્રકારની તમને દેખાઈ જાય છે. ચામડી થોડીક વૃક્ષ થઈ ગયેલી, એમાં વધારે કરચલી પડી ગયેલી, કાળી, એવું આપણે જોઈએ છીએ. તો આ બાબતે આપણે કેર કરવાની છે, કામ પણ કરવાનું છે, સાથે સાથે આપણી જાતનું પણ ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચામડી બાબતે જે બીજું ધ્યાન રાખવાનું છે એ છે નશીલા પદાર્થોથી દૂર રહેવું. બાજુની તસવીરમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ જેને શરાબનું ટેવ છે એ વ્યક્તિની સ્કિન ઉપર કેવું દેખાય છે. ચામડી એકદમ નિસ્તેજ થઈ જાય છે, જરાય ચમક એનામાં સાચી રહેતી નથી, રંગ ફિક્કો પડી જાય છે, હોઠ કાળા થઈ જાય છે અને ચામડી ઉપર લાલ લાલ ધાબા પડી જાય છે. નશીલા પદાર્થોથી લીવર ખરાબ થાય છે એ આપણને ખબર હોય છે, પણ સાથે સાથે ચામડી ઉપર પણ એની આવી અસર થાય છે એ ઓછા લોકોને ખબર હોય છે. તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. ઘણા લોકો આજકાલ ફેશનને કારણે પણ નશીલા પદાર્થો લેતા હોય છે, ક્યારેક એવું બહાનું પણ આપતા હોય છે કે બિઝનેસ ટકાવી રાખવો હોય તો બધા લોકોની સાથે થોડું લેવું પડે. એને અમે સોશિયલ ડ્રિંકર તરીકે ઓળખીએ છીએ કે પ્રમાણમાં લઈએ છીએ, પણ આ વસ્તુ યોગ્ય નથી. ધીરે ધીરે કરતાં શરીર ઉપર એની વિપરીત અસર થાય છે. તો આ બાબતે સતત ધ્યાન રાખવાનું છે. દરેક વ્યક્તિને સુંદર દેખાવાની ઈચ્છા હોય એ સ્વાભાવિક છે. એમાં પણ જ્યારે એ વ્યક્તિ વ્યવસાયિક રીતે પોતાનું એક અલગ સ્થાન માન અને દરજ્જો ધરાવતી હોય ત્યારે પોતાના બાહ્ય દેખાવ પ્રત્યે પણ સજાગ હોય એ પણ સ્વાભાવિક છે, જરૂરી છે. પણ એની સાથે સાથે એ પણ જોવાનું છે કે સતત મેકઅપથી આપણે આપણી ત્વચાને જ્યારે ઢાંકીને રાખીએ છીએ ત્યારે ત્વચાને કેવું લાગે છે, શું એ યોગ્ય છે, મેકઅપ કયા પ્રકારનો કરીએ છીએ, કેટલો સમય જાળવી રાખીએ છીએ, કેવી રીતે રિમૂવ કરીએ છીએ, આ દરેક વસ્તુ સાથે આપણો ત્વચાનો પ્રકાર, ઋતુ, આ દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સુંદરતા માત્ર બાહ્ય દેખાવ ઉપરથી બિઝનેસમાં એટલો ફેર નહીં પડે જેટલો આપણા કૌશલ્યથી પડશે. હા, સુઘડ રહેવું છે, સ્વસ્થ રહેવું છે, સ્વચ્છ રહેવું છે, પણ એના નામે અતિ મેકઅપથી આપણી ત્વચાને સતત ઢાંકી દેવાની નથી. કારણ કે ત્વચાના છિદ્રો જો મેકઅપથી ઢંકાઈ જશે તો પૂરતા પ્રમાણમાં પરસેવો નહીં બહાર નીકળે, તો એ કચરો જ્યારે શરીરની અંદર જ રહી જાય છે તો પછી અનેક રોગ આપણને થઈ શકે છે. ઘણા લોકોને ખીલ થતા હોય છે, ફોડલીઓ નીકળી આવે છે, લાલ ડાઘા થઈ જાય છે. તો આ પણ ધ્યાન રાખવાનું છે, એટલે કે મેકઅપ કરતી વખતે વિવેકપાન ભૂલવાનું નથી. બ્લીચિંગ કરાવવું હોય, માથાની ડાઈ કરતા હોય, આ દરેકમાં પણ ત્વચાને નુકસાન પહોંચે છે, માટે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. આગળ આપણે વાત કરી કે વધુ ઠંડી અને ગરમીની શરીર ઉપર શું અસર થાય છે, ત્વચા ઉપર શું અસર થાય છે. એવી જ રીતે ગરમ અને ઠંડા પાણીની પણ ત્વચા ઉપર વિપરીત અસર થાય છે, જો એ વધારે માત્રામાં ઠંડુ કે વધારે માત્રામાં ગરમ હોય. ઘણા લોકોને
એકદમ ગરમ પાણીથી નાવાની ટેવ હોય છે, તો એના કારણે એ તકલીફ થશે કે ચામડીની સંવેદનશીલતા ઘટી જશે, ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. પછી એ ચામડી ઉપર કોઈ સંવેદના નહીં થાય, ઠંડીની ગરમીની કોઈ વસ્તુ ખૂંચી જાય, લાગી જાય, આપણને ખ્યાલ નહીં આવે, જે યોગ્ય નથી, કારણ કે એ ચામડીનો મૂળ સ્વભાવ કે ગુણવત્તા નથી. તો એના મૂળ ગુણ જળવાઈ રહે એ રીતની થોડું ગરમ પાણી આપણે ચામડી માટે વાપરી શકીએ. ક્યારેક વધુ ગરમીને કારણે ચામડી ઉપર નાના બાળકોને કે મોટાને પણ અળાઈ નીકળી આવે છે, જેને આપણે એમ કહીએ છીએ કે ગરમી નીકળી છે. તો આ વસ્તુનું પણ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારે આપણે બહુ ગરમ પદાર્થો નથી ખાવાના, ગરમ પાણીએ નથી નાવાનું. સાથે સાથે ઠંડુ પાણીથી આપણને ખબર છે કે ઠંડીથી કોઈ પણ નસ સંકોચાઈ જાય, પરિણામે વધારે ઠંડા પાણીથી ત્વચાને ઓક્સિજન પહોંચાડવામાં શરીરને મુશ્કેલી પડે છે, બાધા થાય છે. હવે જ્યાં ઓક્સિજન ન પહોંચે ત્યાં ચામડી રુક્ષ થઈ જાય છે અને ત્યાં કરચલીઓ પડી જાય છે, એ પણ યોગ્ય નથી. ઘણી વખત કોલ્ડ સોર થાય છે, બાજુની ઇમેજમાં તમને હોઠ ઉપર જે દેખાય છે એ વધુ ઠંડીને કારણે થયેલો કોલ્ડ સોર છે. તો અત્યંત ઠંડી વસ્તુ, ઘણા બાળકોને બરફ ચૂસવાની બહુ ટેવ હોય છે, તો અતિ ઠંડી ચામડીને જ્યારે લાગે છે તો એ પણ વિપરીત અસર પાડે છે. તો આ દરેક વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. આજના સમયમાં યંત્રવત જીવન જ્યારે બની ગયું છે ત્યારે ભાગદોડ વધી ગઈ છે, લોકોની જવાબદારીઓ ભૂમિકાઓમાં અનેક પરિવર્તનો આવ્યા છે ત્યારે, અને જ્યારે સ્ત્રીઓ પણ વ્યવસાયના ક્ષેત્રે પોતાની ભૂમિકા નિભાવવા માટે તૈયાર થઈ રહી છે ત્યારે એને ઘરની અને બહારની બંને ભૂમિકા એકસાથે નિભાવવાની હોય છે. માટે ચિંતા કે સ્ટ્રેસથી સદંતર દૂર રહેવું અશક્ય છે, પણ સાથે સાથે એને કેમ મેનેજ કરવી અથવા તો એનાથી કેમ દૂર રહેવું એ પણ એને જ ધ્યાન રાખવાનું છે. જો ચામડીની જ વાત કરીએ તો આ બધા જ સ્ટ્રેસની, તાણની કે આ કાર્યપ્રણાલિકાની એની ચામડી ઉપર એવી અસર થાય છે કે કાળા ધાબા દેખાશે, ઓવરઓલ ત્વચા આખી શ્યામ થઈ જાય છે, પાછું જો વધારે મેકઅપ કરશે તો અનેક બીજા રોગ થશે. માટે બને તો આનાથી થોડું સાવચેત રહેવાનું છે, આયોજનપૂર્વક કામ કરવાનું છે અને ચામડીનું ધ્યાન રાખવાનું છે, સ્ટ્રેસથી બને એટલું દૂર રહેવાનું છે. સ્ટ્રેસ આવે તો એમાંથી રસ્તો કાઢવો છે આયોજનપૂર્વક કોકની મદદ કે માર્ગદર્શન લઈને. છઠ્ઠી બાબત જોઈએ તો આજકાલ એવું પણ છે કે મોટી મોટી ઓફિસોમાં સેન્ટ્રલ એસી હોય છે અને એ સારું માનવામાં આવતું હોય છે. હવે એસીમાં સતત રહેવાના કારણે એ ત્વચામાંથી ભેજ શોષી લે છે, પરિણામે ચામડી છે એ રુક્ષ એટલે કે આખી કોરી થઈ જાય છે, સૂકી થઈ જાય છે. માટે જ્યારે આપણે કામ સતત એસીની વચ્ચે કરવાનું હોય ત્યારે નાનું મોઇશ્ચરાઇઝર ક્રીમ જો સાથે રાખ્યું હોય તો એને લગાડી શકાય છે, અથવા તો ઘરે પહોંચીને આપણે કુદરતી મલાઈ જે છે, દૂધની મલાઈ, એ લગાવી શકીએ. બહારનું ક્રીમ ન લગાડવું હોય તો અવોઇડ પણ કરી શકાય. એલોવેરા જેલ છે એ પણ નેચરલ છે, એ પણ વાપરી શકાય. પણ આપણે ચામડીનો કુદરતી ભેજ જળવાઈ રહે એનું થોડું ધ્યાન રાખવાનું છે. આજકાલ વ્યાવસાયિક સ્થળો અને રહેણાંક વિસ્તારો વચ્ચે પણ ક્યારેક ખૂબ મોટું અંતર હોય છે, તો કલાકોના કલાકો આપણે રસ્તા ઉપર પણ ગાળવી પડતી હોય છે. અમુક પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે ટ્રાવેલિંગ પણ ખૂબ કરવું પડતું હોય છે. આ સંજોગોમાં પ્રદૂષણથી આપણે નિરંતર બચી શકીએ તેમ નથી, તો પ્રદૂષણની પણ ત્વચા ઉપર ઘણી અસર થાય છે એ બાબતે આપણે જાણકાર રહેવું જોઈએ. પ્રદૂષણનો કચરો પરસેવાને કારણે ત્વચા ઉપર ચોંટી જાય છે. પરસેવો તો વળવાનો જ છે, કારણ કે એ ચામડીનું એક કાર્ય છે, પણ આપણે જ્યારે પ્રદૂષિત વાતાવરણમાં જઈએ છીએ ત્યારે એ પરસેવા ઉપર એ પ્રદૂષણના કણ બધા ચોંટી જવાના કારણે ચામડીનું કેન્સર પણ થઈ શકે છે, કારણ કે પ્રદૂષણમાં દરેક પ્રકારના અલગ અલગ કણ હોઈ શકે. કેવી કેવી વસ્તુ થઈ શકે? સ્કિન ડ્રાયનેસ એટલે કે સૂકી થઈ જાય,
એકની એટલે કે પિમ્પલ્સ નીકળી શકે છે, કરચલીઓ પડી જાય એટલે કે પ્રીમેચ્યોર એજિંગ એટલે કે ઘરડા થવા માંડીએ એ પ્રોસેસ વહેલી થવા માંડે છે. તો આવી અનેક બાબતો જે છે એ ત્વચા ઉપર પ્રદૂષણને કારણે થાય છે. તો એનાથી પણ બચતા રહેવું જોઈએ. શક્ય એટલી વાર આપણે પાણીથી મોઢું ધોઈ શકીએ, કાંઈ પણ માસ્ક જેવું લગાવી શકીએ, તો બને એટલું આપણે ચામડીને ખુલ્લી જ સીધે સીધી વાતાવરણના સંપર્કમાં આવતા બચાવીએ તો આપણે ત્વચાનું સ્વાસ્થ્ય જાળવી રાખી શકીશું. શરીરના દરેક અવયવને પોષણ આપવા માટે યોગ્ય ખોરાક ખૂબ જરૂરી છે એ આપણે જાણીએ છીએ. આ જ નિયમ ચામડીને પણ એક અવયવ તરીકે લાગુ પડે જ છે. માટે ખાણીપીણીની બાબતમાં પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અત્યારના દોડધામ ભર્યા જમાનામાં પણ આ બાબતે જે શક્ય એટલી આપણે કાળજી રાખવી જોઈએ. ખોરાક ફાસ્ટફૂડના જમાનામાં બને એટલો સાદો રાખવો અને પૂરતી માત્રામાં લેવો, વધારે પડતો પણ નહીં અને વધારે ઓછો પણ નહીં. કારણ કે અત્યારે પાતળા થવાની ઘેલછામાં પણ ઘણી વખત અમુક લોકો સમજ્યા વિચાર્યા વગર ખોરાકની માત્રા ઘટાડી નાખે છે, જેની ત્વચા ઉપર વિપરીત અસર થઈ શકે છે. સાથે સાથે ભોજનમાં પણ નિયમિતતા રાખવી, કામકાજના શેડ્યુલમાં મીટિંગ્સમાં હંમેશા એ શક્ય નથી બનતું, છતાં પણ જળવાય એટલી નિયમિતતા જાળવવાની કોશિશ કરવાની છે. કારણ કે નિયમિત ખાવાથી યોગ્ય રીતે પાચન અને પોષણ આપણે મેળવી શકીએ છીએ. ચામડીમાં વારે વારે જો ભેજ શોષાતો રહેતો હોય સતત એસીને કારણે, તો પાણી પણ પીતું રહેવું છે. ક્યારેક ઘણા લોકો એવું કહેતા હોય છે કે એટલું બધું કામ હોય છે કે પાણી પીવાનું ભૂલાઈ જાય છે, તો આ બાબતે પણ આપણે સજાગ રહેવાનું છે. કામ પણ કરવાનું છે, સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે. લીલા શાકભાજી અને ફળ એ આજકાલ પ્રમાણમાં ઓછા ખાતા લોકો જોવા મળે છે. એની જગ્યા ફાસ્ટ ફૂડે લઈ લીધી છે, જંક ફૂડે લઈ લીધી છે. પણ જંક ફૂડ એટલે જ કચરા જેવું ખાવાનું. તો એની બદલે આપણે લીલા શાકભાજી જે કાંઈ કાચા ખાઈ શકાય એવા છે એને ખાવાની કોશિશ કરવી જોઈએ અને ફળ પણ લેવા જોઈએ. આજકાલના ટીનેજર્સ ફળને બહુ ઓછા ખાતા જોવા મળે છે. કોલ્ડ ડ્રિંક્સ છે જે કૃત્રિમ વસ્તુથી બનેલા છે એના વધારે ખોરાકમાં સ્થાન આપતા હોય છે, તો એમાં પણ વિચારવા જેવું ખરું. કારણ કે જે મિનરલ્સ વિટામિન્સ અને પોષક દ્રવ્ય લીલા શાકભાજીને ફળમાંથી મળે છે એ કૃત્રિમ કોલ્ડ ડ્રિંક્સમાંથી નહીં મળે અને એનાથી ઘણા નુકસાન પણ થશે. સાથે સાથે યોગ્ય કસરત પણ કરવી જોઈએ. કસરત કરવાથી બ્લડનું સર્ક્યુલેશન બરાબર થશે અને ચામડીને માટે જે પોષણ જરૂરી છે અને પોષણ માટે જે લોહી જરૂરી છે એની અવરજવર પણ વ્યવસ્થિત થઈ શકશે. તો આ દરેક બાબતનું આપણે ચામડી માટે ધ્યાન રાખવાનું છે. ચામડીની બાબતમાં આગળ વાત કરીએ તો આજકાલ ફેશન પણ અનેક ગણી અનેક પ્રકારે વધી ગઈ છે. એમાંનું એક પરિબળ છે ફેશનને પ્રેઝન્ટ કરવાનું પોશાક, અને એમાં પણ સુતરાઉ ખાદીના કેવા કપડાં હવે કોઈ પહેરતા નથી. સાથે સાથે એ મોંઘા પણ ખૂબ પડે છે. મધ્યમ વર્ગના પરિવારને કે નિમ્ન મધ્યમ વર્ગના પરિવારને એ પોસાય પણ નહીં, સાથે એનું મેન્ટેનન્સ પણ વધારે આવે છે, એની કેર વધારે કરવી પડે છે. લિનનના કપડાં હોય કે કોટનના હોય તો પણ ચામડી માટે એ જ બેસ્ટ છે. ઘણી વખત અલગ અલગ પ્રકારના સિન્થેટિક વસ્ત્રો જે નીકળ્યા છે એની પણ આપણી ચામડીને એલર્જી હોઈ શકે, એ આપણને માફક ન આવતા હોય તો એના કારણે પણ ખંજવાળ કે ફોડલી કે લાલ ધાબા એવું આપણને ચામડી પર થઈ જતું હોય છે. તો આપણી ચામડીને અનુકૂળ આવતું હોય એ મુજબ જ આપણે પરિધાન પસંદ કરવા જોઈએ. સાથે સાથે ઘણી વખત એવું પણ થાય છે કે એકને એક કપડાંનો બે વખત કે બે દિવસ ઉપયોગ કરવામાં આવતો હોય છે, એ પણ અયોગ્ય છે.
एक ज वक्त एक कपड़ा उपयोग कर पी एने धोवानो आग्रह राखवो जोईए। बेक्टेरिया अने फंगल इन्फेक्शन चेपी होय छे, माटे अन्यना कपड़ा न वापरवा ए स्वास्थ्यनी रीते योग्य छे। क्यारेक संबंध साचवा माटे के ओछो खर्चे वधारे पड़ता पोशाको पहेरी शकाय ए गणतरी आपणे एकबीजाना वस्त्रो पहेरता होईए छे। वार तहેવારે प्रसंगे खर्च ओछो थाय माटे अन्यना कपड़ा आपणे पहेरता होईए छे, पण त्वचाना स्वास्थ्यनी दृष्टिए आ बहु खतरनाक साबित थई शके छे।